મોરબી નજીક વીરપર પાસે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની સહયોગથી ભૂકંપ વિષય પર મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં એનડીઆરએફની ટીમ અને 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકોને ભૂકંપ જેવી આપદા સમયે કેવી રીતે સુરક્ષિત બહાર નીકળવું તેમજ આગ જેવી સ્થિતિમાં કેવી રીતે પોતાનો બચાવ કરવો અને ફાયરના સાધનોને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અકારા તાલુકાની અંદર નાલંદા વિદ્યાલયની અંદર ચાર ટીમ દ્વારા આ એક સરસ મજાની એક્સરસાઇઝ કરાવી અને વિદ્યાર્થીઓ અથવા તો આમ જનતાઓને જાગૃત કરવામાં આવેલી છે, જેની અંદર આકસ્મિક આવેલો ભૂકંપથી માણસોને કેવી રીતે બચાવવા એની ટીમ છે એ કેવી રીતે આપણે સુધી પહોંચી શકે છે અને ત્યાર પછી જ્યારે આકસ્મિક જ્યારે પૂર આવે છે વરસાદ વધારાને કારણે અથવા તો પુલ પેલા ડેમ ફાટવાને કારણે જ્યારે પૂર આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને કેવી રીતે જાણકારી મેળવવી અને અંદરથી કેવી રીતે બચાવવા આપણા ઘરની અંદર જ પડેલો સામાન છે એનો આપણે ઉપયોગ કરીને આપણું જીવન કેવી રીતે બચાવી શકીએ તેના દ્વારા માહિતી આપવામાં આવેલી. મેરી ટીમ જો આ મોરબી કે નાલંદા વિદ્યાલય મેં જો અર્થક્વેક કા મેન ડ્રિલ થા વો ઇસલિ ડ્રિલ જરૂરી થા કે યહાં મોક જિતની યહાં મોરબી મેં એજન્સીયાં હૈ અગર કોઈ એસી કન્ડિશન આતી હૈ એસી આપદા આતી હૈ તો ઉનકા એક તાલમેલ કૈસા રહેગા, ચાહે એમ્બ્યુલન્સ 108 હો, ચાહે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન હો, ચાહે ડીપીઓ ઓફિસ હો, ચાહે આપદા મિત્ર હો, ચાહે પોલીસ હો, હોમગાર્ડ્સ હો, ફાયર હો, ઓર ઉસમે એક સેન્ટ્રલ એજન્સી એનડીઆરએફ કા ભી એક કિસ તરફ કા રોલ રહેતા હૈ और कौन सी एजेंसी कैसा काम करती है ताकि कम समय वहाँ पहुँचे और जितने लोग फंसे हैं उनको जल्दी जल्दी बाहर निकाल कर उनको फर्स्ट एड दिया जाए, जिसमें हमारी टीम द्वारा एनडीआरएफ का एक फर्स्ट एड सेंटर भी लगा रखा था ताकि जितने विक्टिम्स उनको जल्दी से फर्स्ट एड दिया जाएगा. 108 का भी उसमें बड़ा एक रोल था कि ताकि जो विक्टिम है उनको जल्दी जल्दी हॉस्पिटल पहुँचा जा सके.